ગઢડા તાલુકાના ચિરોડા ગામે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો મકાનમાં આવી મકાન માલિકને રૂમમાં બાંધીને રૂમમાં રહેલ કબાટમાં રહેલ 11-12 લાખ રૂપિયાની લૂંટ કરી તેમજ મકાન માલિકના ગળામાં રહેલ સોનાનો ચેઇનની લૂંટ કરી તેમજ મકાન માલિકને ઢોર માર મારી નાસી છૂટ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી, પીઆઈ, LCB, ડોક્સકોડ સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી લૂંટ કરનાર શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે. જિલ્લામાં રોજ હત્યા, ચોરી, લૂંટ, મારામારીની ઘટના બની રહી છે, ત્યારે લાખો રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામે રહેતા ખેડૂત રઘુભાઈ કેવડિયા, ઉંમર વર્ષ 55, જેઓ ખેતીકામ કરે છે, તેઓએ આજથી 2 મહિના પહેલા કપાસ વેચે જેની રકમ 11-12 લાખ રૂપિયા તેના રૂમમાં મૂકે. ગત રાત્રિના રઘુભાઈ તેના રૂમમાં સૂતા હતા. તે દરમિયાન તે રાત્રે બાથરૂમ જવા માટે રૂમમાંથી બહાર આવે તે દરમિયાન 5-1 જેટલા શખ્સોએ રઘુભાઈને પાછળથી આવી માથે કપડું ઓઢારી રૂમમાં બાંધી દીધા હતા અને ત્યારબાદ રઘુભાઈને ઢોરમાર મારી રૂમમાં બધી વસ્તુઓ ફેદી નાખી રૂમમાં રહેલ 11-12 લાખ રૂપિયા લઈને જતા જતા મકાન માલિક રઘુભાઈ ગળામાં પહેરેલ સોનાનો ચેન આંચકી નાસી છૂટ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, LCB, SOG, ડોક્સકોટ સહિતનો મસમોટો પોલીસ કાફલો ચિરોડ ગામે દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી તેમજ અજાણ્યા શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે ચક્રો ગતિમાન કર્યા. મારું નામ રઘુભાઈ કરશનભાઈ કેવડિયા, ગામ શિરોડા. રઘુભાઈ, તમારા ઘરે મોડી રાતે ચોરીનો બનાવ બન્યો છે, કેટલા લોકો આવ્યા હતા અને કેટલા રૂપિયાની ચોરી થઈ છે? હવે હું માનું છું કે 4-5 જણા તો હશે. 3 જણા તો મારી નજર સામે આવી ગયા હતા, પણ 5 જણા તો હશે. કેટલા રૂપિયાની ચોરી થઈ છે? કપ્પાનો હિસાબ હતો 10 લાખ, 11 લાખ જેવો, એ બધું લઈ ગયા છે. અને આમ આવ્યા ત્યારે તમને કાંઈ માર મારેલો કે કેવી રીતે? આમ હા, હું રૂમમાંથી બહાર નીકળ્યો ને એટલે તરત મને પકડીને બાંધી જ દીધો. સીધો મોઢા ઉપર ઓઢાડીને સીધું બાંધી જ દીધો. 3 જણા બધ ભરીને પકડી જ લીધો અને દોરીથી બાંધી દીધો. પછી રૂમમાં હું રહી અને માર માર્યો. પછી બધું એની રીતે બધું પાછું તોડવા મળી ગયા કબાટને. એમાં એવું છે કે રઘુભાઈના ઘરે પોતે રાત્રે સૂતા હતા અને 2-2.25 ના ગાળામાં પેશાબ કરવા માટે બહાર નીકળ્યા તો 3-1 જણાએ આવી અને એમના મોઢે ડૂચો આપી દીધો અને રૂમમાં લઈ ગયા અને એમને બાંધી દીધા અને એમના ઘરમાંથી કબાટ અને લાકડાનું કબાટ હતું, પટારો હતો, આ બધું ખોલી ખંખેરી અને ચોરી કરી અને જતા રહેલ છે. રઘુભાઈના કહેવા મુજબ 11 લાખ રૂપિયા જે કપાસના પૈસા આવેલા હતા, 2 મહિના પહેલાં પૈસા આવેલા હતા, એ 11 લાખ રૂપિયા એમના મકાનમાં જતા અને એ લઈ ગયા છે.